નમસ્કાર, ધરતીપુત્રમાં આપનું સ્વાગત છે અને હું છું કોમલ. આજના ધરતીપુત્રમાં આપણે મળીશું તાપી જિલ્લાના ખેડૂતને, જેમણે શેરડીનું વાવેતર કરવાની ફાયદાકારક પદ્ધતિ અપનાવી છે. જાણીશું શેરડીના રોપા તૈયાર કરવાની આ પદ્ધતિ વિશે. જોઈશું કે ઉપલેટાના ડુમિયાના ગામની ખેડૂત કઈ રીતે ખેતી કરી રહ્યા છે, અને તે પણ ગાય આધારિત ખેતી. અને આ સમયગાળા દરમિયાન ડાંગર અને દિવેલાના પાકમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી પણ મેળવીશું. અને જોઈશું અકસ્માતે પશુ મૃત્યુ પર વળતર સહાય યોજનાની સંપૂર્ણ વિગતો. અને કાર્યક્રમ દરમિયાન તમે સતત જોઈ શકશો એપીએમસીના અપડેટેડ ભાવ અને મળશે હવામાનની પણ સંપૂર્ણ માહિતી. તો શરૂઆત કરીએ ધરતીપુત્રની, જેમાં છે વધુ માહિતી, સંપૂર્ણ માહિતી. મિત્રો, મીઠાઈની મીઠાશ ખાંડને આભારી છે અને ખાંડની મીઠાશ શેરડીને આભારી છે. શેરડી એક એવો પાક છે કે જેનું એકવાર વાવેતર કર્યા પછી ખેડૂતને સતત 3 વર્ષ સુધી ઉતારો મળે છે. ખાંડ અને ગોળ જેવી રોજબરોજના વપરાશની સામગ્રી શેરડીમાંથી બનતી હોવાથી શેરડીની માંગ સતત વધ્યા કરે છે. તો ચલો આજે જાણીએ શેરડીની વાવેતરની એવી પદ્ધતિ કે જેનાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે. તો કઈ છે વાવેતરની પદ્ધતિ, જાણીએ ધરતીપુત્રના આ રિપોર્ટમાં. આ પદ્ધતિથી કરો વાવેતર, 1 એકરમાં મળશે 60 ટન ઉત્પાદન. લાંબ પાકમાં પણ 1 એકરે મળશે 50 ટન ઉત્પાદન. જનરલી અમારા અહીંયા 1 એકરમાં પહેલાં 30 થી 35 ટન જેવું ઉત્પાદન આવતું હતું, તે સીધું વધીને અત્યારે 60-65 ટન સુધી અમે પહોંચી ગયા છે. અને એની સામે જે લાંબ પાક હતો તેમાં અમારું ઉત્પાદન 25 થી 20 ટનની આજુબાજુ રહેતું હતું, તે અત્યારે 40 ટન 50 ટન સુધી અમે જુદી જુદી સિઝનમાં એચિવ થઈ ગયું છે અમારું. આ સાંભળીને તમને પણ થશે કે શેરડીના વાવેતરની આ તે કઈ પદ્ધતિ છે જે આટલી બધી ફાયદાકારક છે. આ પદ્ધતિનું નામ છે SSI, એટલે કે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ. આ પદ્ધતિથી વાવેતર કરતા ઉત્પાદન તો વધુ મળે જ છે, પણ સાથે સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે. હાલમાં મોટાભાગે ખેડૂતો પારંપરિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરે છે, જેમાં 1 એકર વાવેતર માટે 5 ટન જેટલા બિયારણની જરૂર પડે છે. જ્યારે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરવું હોય તો 1 એકરમાં માત્ર 1 ટન બિયારણ જ જોઈએ છે. એટલે આ પદ્ધતિથી વાવેતર કરવાથી પ્રતિ એકર 4 ટન જેટલા બિયારણની બચત થાય છે, જેનાથી ખેડૂતને સીધો ફાયદો છે. ટેકનોલોજીનો ખાસ ફાયદો એ છે કે આપણે જો શેરડીમાં ખેતી ખર્ચ ઘટાડવું હોય તો ખૂબ જરૂરી છે કે આપણે 1 આંકના કટકા વાવવાની શરૂઆત કરીએ, જેનાથી 1 હેક્ટરે 50 થી 60 ટકા બિયારણની બચત થઈ શકે. સાથે સાથે જે છોડ છે, કારણ કે છોડમાં વિવિધ પદ્ધતિ અપનાવીને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેનાથી રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઓછું રહે છે. સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરવાથી જમીનને સાંઠા આવ્યા પછી પણ પૂરતો સૂર્યપ્રકાશ પણ મળી રહે છે, જેથી જમીનજન્ય રોગો અને જીવાતોનું જોખમ ઓછું રહે છે. પરંપરાગત પદ્ધતિમાં 1 એકરમાં વાવેતર કરવા માટે 10 મજૂરોની જરૂર પડે છે, જ્યારે SSI પદ્ધતિથી 1 એકરમાં વાવેતર કરવા માટે 4 જેટલા મજૂરોની જરૂર પડે છે. આથી મજૂરી ખર્ચમાં પણ બચત થાય છે. પારંપરિક પદ્ધતિથી વાવેતર કરતા ફૂટ વધુ આવે છે, પરંતુ સાંઠા ઓછા આવે છે. જ્યારે SSI પદ્ધતિથી જેટલી ફૂટ આવે છે તેટલા જ સાંઠા આવે છે. બ્રિડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર ખાતેથી વિકસાવવામાં આવેલી છે. લગભગ 7-8 વર્ષ થયેલા છે આ પદ્ધતિને વિકસાવીને. અને તાપી જિલ્લામાં આ પદ્ધતિ 2013માં જ્યારે ભાવિકભાઈ અને અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કોન્ફરન્સમાં ગયેલા, ત્યાં સુગર કેન બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક લોકોના સંપર્કમાં આવેલા, અને ત્યાં અમે જોયું કે આ પદ્ધતિ કઈ રીતે બિયારણનો બચત કરે છે. પારંપરિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરવાથી પહેલા વર્ષે 40 ટન જેટલું ઉત્પાદન મળે છે, અને ત્યારબાદ પહેલી તથા બીજી લાંબમાં ઉત્પાદન 30 ટન જેટલું મળે છે. જ્યારે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરતા પહેલા વર્ષે 60 ટન જેટલું ઉત્પાદન મળે છે, અને ત્યારબાદ પહેલી તથા બીજી લાંબમાં 40 ટન જેટલું શેરડીનું ઉત્પાદન મળે છે. બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુરે વિકસાવેલી આ પદ્ધતિ વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી
તાપીના ખેડૂતો અપનાવી રહ્યા છે. ભાવિકભાઈ ભક્તા જેવા ખેડૂતો 2013 થી આ પદ્ધતિથી વાવેતર કરીને ફાયદો મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ તેનો લાભ આપી રહ્યા છે. ધરતીપુત્ર ડેસ્ક સાથે નીરવ કંસારા, TV9 તાપી. તો ખેડૂત મિત્રો, આ તો આપણે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિના વાવેતરના ફાયદા વિશે જાણ્યું, પરંતુ હવે આપણે ગણતરી માંડીને સમજીએ કે આ SSI પદ્ધતિથી રોપા તૈયાર કરી વાવેતર કરવામાં કેટલો ખર્ચ થાય છે. ધરતીપુત્રના આ રિપોર્ટમાં જાણીએ કે કેવી રીતે વાવેતર કરવામાં આવે છે, તો SSI પદ્ધતિનો સંપૂર્ણ ફાયદો લઈ શકાય. SSI પદ્ધતિથી શેરડીની કોઈ પણ જાતનું વાવેતર કરી શકાય છે. આ પદ્ધતિથી તૈયાર કરેલા રોપાનું 4 ફૂટ બાય 1.5 ફૂટ, 4 ફૂટ બાય 1 ફૂટ, 4.5 ફૂટ બાય 1 ફૂટ, 5 ફૂટ બાય 1.5 ફૂટ, 5 ફૂટ બાય 1 ફૂટના અંતરે વાવેતર કરી શકાય. સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી 4 ફૂટ બાય 1 ફૂટના અંતરે વાવેતર કરવા માટે 1 એકરમાં લગભગ 4500 જેટલા રોપાની જરૂર પડે છે. તે રોપા બનાવવા 1 ટન જેટલા બિયારણની જરૂર પડે છે, જેનાથી 6000 રોપા તૈયાર થઈ શકે છે, જેથી અંકુરણ પછી તેમાંથી સારી ગુણવત્તાના 4500 રોપા વાવેતર માટે પસંદ કરી શકાય છે. આ 1 ટન બિયારણની કિંમત છે ₹4000. તે બિયારણને માવજત આપવા 150 ગ્રામ ટ્રાયકોડરમાં વીરડી અને 200 ml લીંબોળીનું તેલ જોઈએ છે, જેની કિંમત છે ₹100. 60 ખાનાવાળી 100 નંગ પ્લાસ્ટિક ટ્રે, 1 પ્લાસ્ટિક ટ્રે ₹12 લેખે 100 ટ્રેની કિંમત થશે ₹1200. ₹300 પ્રતિ બેગ લેખે 3 બેગ કોકોપીટ અને 2 બેગ વર્મી કમ્પોસ્ટ ખાતરની કિંમત થાય છે ₹1500. અને આ રીતે રોપા તૈયાર કરવા 2 મજૂરનો કુલ મજૂરી ખર્ચ ₹300 આવે છે. આમ SSI પદ્ધતિથી શેરડીના રોપા તૈયાર કરવાનો ખર્ચ લગભગ 7200 જેટલો થાય છે. હવે આ દરેક સામગ્રીથી રોપા તૈયાર કરવાની પદ્ધતિ જાણીએ. સૌપ્રથમ 100 લિટર પાણીમાં 150 ગ્રામ ટ્રાયકોડરમાં વીરડી અને 200 ml લીંબોળીનું તેલ ઉમેરવું. આ સોલ્યુશનમાં 1 ટન બિયારણ નાખવું. કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટનું મિશ્રણ તૈયાર કરવું. ટ્રેના દરેક ખાનામાં એ મિશ્રણ ભરીને 1 બિયારણનો ટુકડો તેમાં લગાવવો. ત્યારબાદ પાણી આપી આ ટ્રેને ઢાંકી દેવી અથવા તો આ ટ્રેની થપ્પી લગાવી દેવી. 3 દિવસ પછી આ ટ્રેને ખુલ્લામાં પાથરી દેવી. રોજ તેને પાણી આપતા રહેવું. આમ કરતા 20 થી 25 દિવસ પછી વાવણીલાયક રોપા તૈયાર થશે. સામાન્યપણે શેરડીનું વાવેતર ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆતમાં થાય છે, તો ખેડૂત અત્યારે પણ આ પદ્ધતિ અપનાવીને વાવણીલાયક રોપા તૈયાર કરી શકે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. ધરતીપુત્ર ડેસ્ક, TV9. તો મિત્રો, દરેક માહિતી જે આપ આ કાર્યક્રમમાં જોઈ રહ્યા છો તે તમારે ફરી જોવી હોય તો TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર તમને તે મળશે. અમારી વેબસાઇટ www.tv9gujarati.in ના ધરતીપુત્ર વિભાગમાં પણ તમને ખેતીની લગતી માહિતી મળી રહેશે. અત્યારે સમય છે એક વિરામનો, પરંતુ ધરતીપુત્રમાં વિરામ બાદ જોઈશું કે ઉપલેટાના ડુમિયાના ગામની ખેડૂતે કઈ રીતે ગાય આધારિત ખેતી કરીને કેળાની ખેતીમાં સફળતા મેળવી છે અને માહિતી મેળવીશું કે આ સમયગાળા દરમિયાન ડાંગર અને દિવેલાના પાકમાં શું કરવું અને શું ન કરવું. પરંતુ હાલ ધરતીપુત્રમાં લઈએ એક વિરામ. લાંબી ભરાવદાર માળ એ છે નવભારત 22. સુકા રોજો હોય તો વાવો નવભારત ભી. લાંબી ભરાવદાર, વધુ માળ વાળા અને વધુ ઉત્પાદન આપનારા નવભારત સંશોધિત હાઇબ્રિડ એરંડા નવભારત 22 અને સુકારા પ્રતિકારક હાઇબ્રિડ એરંડા નવભારત ભીમ પ્લસ વાવો. તો યાદ છે ને બાળકો, 8 ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ છે. મેમ, કૃમિથી બચવા માટે અમારે શું કરવું જોઈએ? ખુલ્લામાં સંડાસ ના જાઓ. જમતા પહેલા અને સંડાસ ગયા પછી સાબુથી હાથ જરૂર ધુઓ. ખાવાનું ઢાંકીને રાખો. પોતાની આસપાસ સફાઈ રાખો. નખ નાના અને ચોખ્ખા રાખો. પગરખાં હંમેશા પહેરેલા રાખો. જ્યારે કૃમિ નિયંત્રણની દવા સ્કૂલ અને આંગણવાડીમાં આપવામાં આવે ત્યારે દવા જરૂર ખાઓ. કૃમિથી છુટકારો, સ્વસ્થ રહે ભવિષ્ય અમારું. એગ્રીલેન્ડનું બાયોસોફ્ટ, ગુલાબી ઈયળ અને ચૂસિયા માટે. એગ્રીલેન્ડનું બાયોફિલ, પાકનું વૃદ્ધિ એન્જિન.
કોન્ટા પ્લસ ટાટા રાલીસ ગ્રુપ ની દવા છે જે મગફળીના પાક ઉપર છટકાવ કરવાથી તરત શોષાઈ જાય છે અને ગેરુ અને ટીકા જેવા રોગનું નિયંત્રણ કરે છે. મગફળી માટે કોન્ટા ટાટા રાલીસ નો કોન્ટા પ્લસ વાપરો, મગફળીનું ઉત્પાદન વધારો. આયો રે આયો કોન્ટા આયો, કોન્ટા તો ભાઈ વારે વા. મગફળીના રોગનું અક્ષર ઇલાજ એટલે ટાટા રાલીસ નું કોન્ટા પ્લસ. ટાટા રાલીસ નું કોન્ટા. બેટા. હા પાપા. આર યુ શ્યોર? આ જુઓ, પેલા જમીન જોઈ લઈએ. તમારી જમીન? અહીં ઘર અસંભવ સંભવ છે. અલ્ટ્રાટેક થી એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી. પાયો નાખ્યો, દિવાલો ચડી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું. રાખી દો? રાખો. અલ્ટ્રાટેક થી ઘર તો બનાવ્યું, હવે વસાવી પણ ને. મોટા ઈરાદાઓને જીવંત બનાવે અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર વન સિમેન્ટ. વિરામ બાદ સ્વાગત. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ એવા ધરતીપુત્રની જેમને વારસામાં મળી છે ખેતી. તેમના ગામમાં સૌ વરસાદ આધારિત ખેતી કરતા હતા. બારે માસ ખેતી કરવા માટે તેમણે ગામમાં ચેકડેમ બનાવ્યો. તેની સિંચાઈ દ્વારા તે બાગાયત ખેતી કરવા લાગ્યા અને સમય જતા આ પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા. તો ગાય આધારિત ખેતી કરી અત્યારે તે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો ચલો મળીએ અનોખા ધરતીપુત્રને. આછી ઉપલેટાના ડુમિયાની ગામના ધરતીપુત્ર બટુક ગજેરા. ખેતી તેમને વારસામાં મળી છે. જ્યારે તેમણે ખેતી કરવાની શરૂઆત કરી હતી ત્યારે ગામમાં વરસાદ આધારિત કપાસ અને એરંડાની ખેતી થતી હતી. ત્યારબાદ ગામમાં સૌએ સાથે મળી ચેકડેમ બનાવ્યો અને બટુકભાઈએ કેળાની ખેતીની શરૂઆત કરી. પહેલા તેઓ રાસાયણિક ખાતર વાપરીને કેળાની ખેતી કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમણે ગાય આધારિત ખેતી વિશે જાણ્યું. ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થઈ તેમણે 3 ગાયો વસાવી અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા. છેલ્લા 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. કેળનું એકવાર વાવેતર કરવામાં આવે તો એ 3-4 વર્ષ સુધી ખેડૂતને લાભ આપે છે. કેળમાંથી મળતા પીલામાંથી કેળનું સતત વાવેતર કરી શકાય છે. તેમણે પોતાની 14 એકર જમીનમાં કેળાની G9 જાતનું વાવેતર કર્યું છે. તેમણે પ્રતિ એકર 1800 જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું હતું. અત્યારે ગાય આધારિત ખેતી અને છાણિયા ખાતરને કારણે તેમની જમીનમાં અળસિયા પણ વિપુલ પ્રમાણમાં છે. તેઓ ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને ડ્રીપ ઇરિગેશન દ્વારા આપે છે. જીવામૃત બનાવવા માટે મારે કેળમાં ડ્રીપ આધારિત ખેતી છે, એટલે મેં એનું ફિલ્ટર ટાંકી લગાડી છે કે જે 1600 લીટર કેપેસિટીની છે. એની અંદર 50 લીટર ગૌમૂત્ર, 50 કિલો ગાયનું છાણ અને 5 કિલો ગોળ, 5 કિલો કઠોળનો લોટ એ 5 દિવસ સુધી એને રાખવાનો, ત્યારે જીવામૃત તૈયાર થાય અને એ ડ્રીપ મારફતો 1 એકરે 200 લીટરનું માપ છે 15 દિવસે, એ રીતે અમે એમાં ડ્રીપથી જમીનમાં આપી દઈએ છીએ પાણી સાથે. અને કદાચ જે આપણી પાસે જીવામૃત વધુ હોય તો વધુ આપવામાં કોઈ જાતનું નુકસાન નથી. રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા ત્યારે બટુકભાઈને ત્યાં કેળાની એક લૂમનું સરેરાશ વજન 18 કિલો આવતું હતું. જ્યારે ગાય આધારિત ખેતી શરૂ કરી ત્યારથી તેમને ત્યાં કેળાની એક લૂમનું સરેરાશ વજન 24 કિલો જેટલું આવે છે. તેથી ઉત્પાદન પણ વધ્યું છે. રાસાયણિક ખાતર પાછળ તેમને પહેલા પ્રતિ એકર લગભગ 16,000 જેટલો ખર્ચ થતો હતો, તે પણ હવે બચે છે. ગાય આધારિત ખેતીની સાથે તેમણે આચ્છાદન એટલે કે મલ્ચિંગની ટેકનિક પણ અપનાવી છે. આથી તેમને સિંચાઈના પાણીની પણ ખૂબ ઓછી જરૂર પડે છે. નકરી સકાન આચ્છાદન કેમાંથી બને છે? આચ્છાદન અમે કેળ માટે તો કેળના પાન જે સુકાતા જાય એને અમે એની અંદર પાટલામાં પાથરી દઈએ છીએ, જેને કારણે પાણીની જરૂરિયાત ઘટે છે અને અંદર અળસિયાને બેક્ટેરિયાને જોઈ ટેમ્પરેચર મેન્ટેન થાય છે, એનાથી એની વૃદ્ધિ થાય છે અને વધુમાં વધુ અળસિયા ઉત્પાદન થાય છે કે જે પાકને વધુમાં વધુ ફાયદો કરે છે. આમ આ રીતે ગાય આધારિત ખેતી કરી અને આચ્છાદન ટેકનિક અપનાવીને બટુકભાઈએ ખર્ચ ઘટાડ્યો, ઉત્પાદન વધતા તેમની આવક વધી છે.
હાલમાં તેઓને એક એકરમાં કેળાની ખેતી અને વેચાણનો ખર્ચ 1 લાખ જેટલો થાય છે. તેની સામે કેળાના વેચાણથી તેમને 2 લાખ જેટલી આવક થાય છે. આવકમાંથી ખર્ચ બાદ કરતા તેમને પ્રતિ એકર 1 લાખ ચોખ્ખો નફો થાય છે અને જ્યારે ભાવ સારા મળે ત્યારે તો પ્રતિ એકર 1.5 થી 1.5 લાખ સુધીનો નફો થાય છે. કેળાની ગુણવત્તા સારી હોવાને કારણે બટુકભાઈને પોતાનો માલ વેચવા પણ બજારમાં જવું પડતું નથી. વેપારીઓ તેમની વાડીએ આવીને માલ ખરીદી જાય છે. તો જોયું ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતી કરીને ખેડૂત ઓછા ખર્ચે સારી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકે છે. ધરતીપુત્ર ડેસ્ક સાથે હુસેન કુરેશી, TV9 ધોરાજી. મિત્રો, અત્યારે ડાંગર અને દિવેલાની ખેતી માટે પૂરતો વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળામાં ઘણા ખેડૂતો ડાંગરનું વાવેતર કરશે. ઘણા ખેડૂતો ઓગસ્ટના મધ્ય ભાગમાં દિવેલાનું વાવેતર કરશે. તો એ વાવેતર માટે શું કરવું અને શું ન કરવું એ જોઈએ અને જાણીએ ધરતીપુત્રના આ રિપોર્ટમાં. પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મૂંઝાતો હોય છે કે તેને શું કરવું, કેવી રીતે કરવું અને શું ન કરવું. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારું મળશે અને શું ન કરવું તેનો ખ્યાલ હશે તો તેને નુકસાન વેઠવાનો વારો નહીં આવે. ડાંગરની GR 2, 3, 6 અને 7 જાતનું વાવેતર કરવું. જો મધ્યમ મોડી પાકતી જાતનું વાવેતર કરવું હોય તો GR 11 જાતનું વાવેતર કરવું. મોડી પાકતી જાતનું વાવેતર કરવું હોય તો GR 101, 102, 103, 104 નર્મદા અને મસૂરી જાતનું વાવેતર કરવું. મધ્યમ મોડી પાકતી જાતોને પ્રતિ હેક્ટર 120 કિલો નાઇટ્રોજન અને 30 કિલો પોટાશ આપવા. GR 13 ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ પ્રતિ હેક્ટર 120 કિલો નાઇટ્રોજન આપવો. ચોમાસુ ગુર્જરી ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોએ પ્રતિ હેક્ટર 80 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ આપવા. ડાંગરની ઓરવણ જાતનું વાવેતર કરવું હોય તો GR 5, 8, 9, IR 28 અને GNR 3 જાતનું વાવેતર કરવું. આ વાવેતર માટે બિયારણનો દર 60 કિલો પ્રતિ હેક્ટર હશે. તેને પ્રતિ હેક્ટર 50 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ આપવા. આ ડાંગરમાં 50% નાઇટ્રોજન અને 100% ફોસ્ફરસ રોપણી વખતે આપવો. બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો 45 દિવસ પછી અને કંઠી નીકળે ત્યારે 2 સરખા હપ્તામાં આપવો. ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન દિવેલાનું પણ મોટા પાયે વાવેતર થાય છે. દિવેલાનો વાવેતરનો શ્રેષ્ઠ સમયગાળો 15 જુલાઈથી 15 ઓગસ્ટ છે. જો આ સમયગાળામાં દિવેલાનું વાવેતર કરવું હોય તો GAUC 1, GCH 4, GCH 5, GCH 6, GCH 7 અને GCM 6 નું વાવેતર કરવું. બિયારણનો દર પ્રતિ હેક્ટરે 6 કિલો રાખવો. બીજને પ્રતિ કિલો વિસ્ટિન 2 ગ્રામ અથવા થાયરમ 3 ગ્રામ નો પટ આપવો. પ્રતિ હેક્ટર 120 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ આપવો. નાઇટ્રોજન અને પોટાશ પાયામાં 50% તેમજ નાઇટ્રોજનનો બાકી રહેલો જથ્થો 2 હપ્તામાં આપવો તથા પોટાશ 45 દિવસે 1 હપ્તામાં આપવું. જો ખારા પાણીમાં દિવેલાનું વાવેતર કરવાનું હોય તો GC 3 જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રતિ હેક્ટર રાસાયણિક ખાતર સાથે 10 ટન છાણિયું ખાતર તથા 3 ટન જીપ્સમ પણ આપવું. તો ખેડૂત મિત્રો, વાવેતર દરમિયાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો થશે. ધરતીપુત્ર ડેસ્ક, TV9. ધરતીપુત્રમાં હાલ સમય છે એક વિરામનો અને ત્યારબાદ જોઈશું અકસ્માતે પશુ મૃત્યુ પર વળતર સહાય યોજનાની સંપૂર્ણ વિગતો. અને હા ખેડૂત મિત્રો, આ કાર્યક્રમમાં આવતી દરેક માહિતી તમારે ફરી વાર પોતાના અનુકૂળ સમય જોવી હોય તો TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર તમને તે જોવા મળશે. તો અમારી વેબસાઇટ www.tv9gujarati.in ના ધરતીપુત્ર વિભાગમાં પણ ખેતીને લગતી માહિતી મળી રહેશે. તો હાલ લઈએ એક વિરામ. વેપારીઓ માટે ઓનલાઈન જો અહીં બધું મળે છે, આ ગાર્મેન્ટ્સ, આ ઇલેક્ટ્રોનિક્સ, આ ફૂટવેર અને આ જુઓ તમારું કિચનવેર પણ, અને આટલું જ નહીં, આખા ભારત માંથી દુકાન સુધી માલની ક્વિક ડિલિવરી, બેસ્ટ પ્રાઇસ, લેટેસ્ટ રેન્જ, સ્માર્ટ રિટર્ન્સ અને ક્રેડિટ પણ, એટલે કે કોઈ ઝંઝટ નહીં. વેચાણ અને કસ્ટમર્સ વચ્ચે અને વચ્ચે નફો,
ઉડાન એપ, ખોલો નફાનું શટર. આ ગુજરાત છે, અહીં રોજ સવારે ઘેર ઘેર પીરસાય છે શ્વેત અમૃત. અહીં પશુઓની કાળજી રાખતા પશુપાલકોની કાળજી રાખે છે સંવેદનશીલ સરકાર. આ વર્ષે રૂપિયા 286 કરોડની જોગવાઈ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રજૂ કર્યું ગુજરાત બજેટ 2019. પશુપાલન અને ડેરી વિકાસની પ્રતિબદ્ધતા. આ ગુજરાત છે, અહીં દૂધ ઉત્પાદનમાં થશે વૃદ્ધિ. પશુઓની પીડા નિવારવા તત્પર રહેશે સરકારના ફરતા પશુ દવાખાના. સંવેદનશીલ સરકારની પશુઓ પ્રતિ અનન્ય કરુણા. એટલું જ નહીં, અહીં પશુ સારવારનો આર્થિક ભાર ઉપાડે છે લાગણીશીલ સરકાર. ગુજરાતના દરેક ગામમાં દૂધ મંડળી હોય અને દરેક જિલ્લે હોય દૂધ ઉત્પાદક સંઘ, એવી આ સરકારની પ્રતિબદ્ધતા. ગોપાલન, ગૌસંવર્ધન, ગૌરક્ષણ અને ગોચર વિકાસ સાથે ગીર અને કાંકરેજ ગાયોના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ સરકાર. તો છે ને પ્રગતિશીલ સરકારનું સંવેદનશીલ બજેટ, ગુજરાત બજેટ 2019. ફિક્સ ડિપોઝિટ પર બંધન બેંક વરિષ્ઠ નાગરિકને આપે છે 8.4% વ્યાજ અને 7.65% વ્યાજ અન્ય નાગરિકને 2 વર્ષથી 10 વર્ષના સમય માટે. બંધન બેંક, આપકા ભલા સબકી ભલાઈ. વિરામ સ્વાગત. મિત્રો, ઘણા ધરતી પુત્રો કે જે પશુપાલન સાથે જોડાયેલા છે, જે લોકો સંપૂર્ણ રીતે પશુઓનું પાલન કે મરઘા અને બતકનું પાલન કરે છે, ઘણીવાર આ પશુઓને કોઈ રોગ લાગુ પડે તો તે મૃત્યુ પામે છે, ત્યારે આ પશુપાલકોને મોટું નુકસાન પણ થાય છે. તેમના માટે તો આ પશુ જ આજીવિકાનું સાધન છે અને આ જ કારણે પશુપાલકો નિરાધાર ન થાય તે માટે સરકાર અકસ્માતે પશુ મૃત્યુ વળતર ચૂકવવાની યોજના ચલાવી રહી છે. તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેની સંપૂર્ણ વિગતો જાણીએ આ ખાસ રિપોર્ટમાં. પશુપાલકોએ સરકાર દ્વારા અકસ્માતે પશુનું મૃત્યુ થાય ત્યારે વળતર કે સહાય ચૂકવવાની યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુઓમાં આવતા અસાધ્ય રોગચાળા, એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ તથા હડકવા અને પોઈઝનિંગ જેવા કે ફૂડ, સ્નેક બાઇટ, કેમિકલ પોઈઝનિંગ વગેરેથી પશુ, મરઘા અને બતકના મૃત્યુ થાય છે. રોગચાળા કે મહારોગચાળા સમયે પશુ, મરઘા અને બતકના મૃત્યુથી થતા નુકસાન રોકવા માટે આ યોજનાનું આયોજન થયું. ખાસ કરીને પશુ, મરઘા અને બતક રાખતા ગરીબ પશુપાલકોને મોટું નુકસાન થાય છે. આવા પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકોની રોજી રોટી છીનવાઈ જાય છે અને પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે. આવા સંજોગોમાં પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકોને બજાર કિંમતના પ્રમાણમાં વ્યાજબી આર્થિક મદદ મળી રહે અને તાત્કાલિક પશુપાલકો પુનઃ પોતાનો વ્યવસાય શરૂ કરે તેવા હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. યોજનાનો લાભ તમામ વર્ગના પશુપાલકોને મળી શકે છે. નાણાકીય સહાય સ્વરૂપે તેમના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે છે. આ માટે અરજી કરવાનું અરજીપત્રક રાજ્યની જે તે જિલ્લાની નાયબ મદદનીશ પશુપાલન નિયામકની કચેરીએથી તથા નજીકના પશુ દવાખાના ખાતેથી મેળવી શકાશે. યોજના હેઠળ પશુ, મરઘા અને બતક માટે આ મુજબ સહાય કે વળતર ચૂકવવામાં આવે છે. ગાય માટે ₹16,400 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, ભેંસ માટે ₹16,400 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, બળદ માટે ₹15,000 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, 6 મહિનાથી ઉપરના પાડા, પાડી, વાછરડા કે વાછરડી જેવા પશુ માટે ₹10,000 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, ગદર્ભ, પોની અને ખચ્ચર જેવા પશુ માટે ₹10,000 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, પુખ્ત વયના ઘેટા બકરા જેવા પશુ માટે ₹1,650 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 100 પશુઓ માટે, પુખ્ત વયના ઊંટ, ઘોડા જેવા પશુ માટે ₹15,000 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહત્તમ 2 પશુઓ માટે, પુખ્ત વયના મરઘા અને બતકા માટે ₹37 પ્રતિ પક્ષી, કુટુંબ દીઠ મહત્તમ 40 પક્ષીઓ માટે. આ પક્ષીઓ માટેની સહાયની રકમની મર્યાદા ₹400 રાખવામાં આવી છે. પશુપાલકે નજીકના પશુ દવાખાના ખાતે રૂબરૂ સંપર્ક કરી કાર્યવાહી હાથ ધરવી અને પશુ ચિકિત્સા અધિકારી શ્રીના માર્ગદર્શન મુજબ પુરાવા રજૂ કરવા. ધરતીપુત્ર ડેસ્ક, TV9.
પ્રસ્તુત કરતા કિયા સેલટોસ બેડેસ બાય ડિઝાઇન ગુજરાતી શાદી.com આજે જ રજિસ્ટર કરો.